નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું પૂનમ રાઠોડ વાસુદેવ સ્કૂલ ગ્રુપ યુટ્યુબ ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. ધોરણ 7 વિષય ગુજરાતી દ્વિતીય સત્ર લેક્ચર નંબર 9. તો ચાલો મિત્રો, પૂરક વાચનનું ચોથું ચેપ્ટર પૂજ્ય મોટા એ જોવાનું છે, બરાબર. તો એ કલ્પેશ પટેલ, એના લેખક કોણ છે? કલ્પેશ પટેલ. અને એક કેમ કે સાહિત્ય પ્રકાર કયો છે? તો કે વ્યક્તિ વિશેષ તરીકે એમ કે કહેવામાં આવ્યું છે. વ્યક્તિ વિશેષની એક વાત કરવામાં આવી છે. તો એનો સાહિત્ય પ્રકાર છે જીવનચરિત્ર, કોઈના જીવનનું આલેખન છે. જીવનચરિત્ર સાહિત્ય પ્રકાર છે જીવનચરિત્ર. લેખક છે કલ્પેશ પટેલ. તો ચાલો ચોથું ચેપ્ટર પૂજ્ય મોટા. એમનો જન્મ 3/9/1972માં થયો હતો. કલ્પેશ પટેલનો જન્મ સાબરકાંઠા જિલ્લાના સોનાસણ ગામે જન્મેલા કલ્પેશ પ્રભુદાસ પટેલ વ્યવસાયે શિક્ષક છે, બરાબર. સાબરકાંઠા જિલ્લાના સોનાસણ ગામમાં જન્મ થયો છે અને એમનું પૂરું નામ છે કલ્પેશ પ્રભુદાસ પટેલ. એ વ્યવસાયે શિક્ષક છે. વાડ, મલાજો જેવા વાર્તા સંગ્રહો એના વાર્તા સંગ્રહો છે. વાડ અને મલાજો, મહારથી કર્ણ, વિકર્ણ અને ઘરવટો જેવી નવલકથાઓ તેમણે આપી છે. મહારથી કર્ણ, વિકર્ણ અને ઘરવટો, શિખંડીની અને સર તેમની લઘુ નવલો છે. હવે નાની લવલ, લઘુ એટલે નાની. તો મામાનું ઘર નામે જીવનચરિત્ર પણ તેમણે આપ્યું છે. તેમના પુસ્તકોને ગુજરાત સાહિત્ય અકાદમીનો પારિતોષિક મળેલો છે. એમના પુસ્તકોને એમ કે ગુજરાત સાહિત્ય અકાદમીનો પારિતોષિક મળ્યો છે, ઇનામ મળ્યું છે. આગળ જોઈએ, કોઈ વ્યક્તિના પૂરા જીવનનો વ્યવસ્થિત ગદ્યમાં ચિતાર તે જીવનચરિત્ર. એમ કે કોઈ વ્યક્તિના પૂરા જીવનનો એટલે કે આખા જીવનનો ગદ્યમાં, ગદ્ય એટલે પાઠ, પદ્ય એટલે કવિતા, બરાબર, ગદ્યમાં ચિતાર કરવો, રજૂ કરવું એને જીવનચરિત્ર કહેવાય. અહીંયા આપણે આજે પણ એક એવું જીવનચરિત્ર ભણવાનું છે. જીવનચરિત્ર હકીકતલક્ષી સ્વરૂપ છે, હવે એ હકીકતલક્ષી છે. અહીં આપવામાં આવેલા જીવનચરિત્રમાં લોક સંત પૂજ્ય મોટાના જીવનમાં ડોક્યું કરવામાં આવ્યું છે, બરાબર. અહીંયા આજે આપણે લોક સંત એવા પૂજ્ય મોટાના જીવનમાં ડોક્યું કરવાનું છે. સાવ નબળી આર્થિક સ્થિતિમાં પણ આત્મવિશ્વાસ સાથે આગળ વધીને સેવાના ભેખધારી બનેલા પૂજ્ય મોટા મહાન આધ્યાત્મિક પુરુષ હતા. એમની પરિસ્થિતિ સાવ નબળી હતી તો પણ એ આત્મવિશ્વાસ સાથે આગળ વધીને સેવાનો એમને ભેખ પહેર્યો હતો. એમ સેવા કરવા માટેનો એક આમ નિર્ણય લીધો હતો. અને જે પૂજ્ય મોટા મહાન બન્યા હતા એ આધ્યાત્મિક પુરુષ પણ એમ કે હતા. એ વાત આ જીવનચરિત્રમાં સુંદર રીતે મૂકવામાં આવી છે. એ વાતને એમ કે આ નાના કલ્પેશ પટેલ લેખિત જે જીવનચરિત્ર છે અહીંયા એને સુંદર રીતે મૂકવામાં આવી છે. નવી પેઢી માટે પૂજ્ય મોટાનું જીવન સાચે જ પ્રેરણાદાયી છે, બરાબર. તમે બધા કાલ આવતીકાલની પેઢી છો, નવી પેઢી છો, તો તમારા માટે આ પૂજ્ય મોટાનું જીવન છે એ પ્રેરણાદાયી છે, બરાબર. આવા જીવનચરિત્ર અહીં શું કામ મૂકવામાં આવે, બરાબર, કે તમે બીજી બુકમાંથી વાંચવાના છો, અહીં તમારી પાઠ્યપુસ્તકમાં શું કામ મૂકવામાં આવે છે આવા આવા બધા સારા સારા પ્રસંગો? તો કે એમાંથી તમે કાંઈક મેળવી શકો, કાંઈક જીવનમાં ઉતારી શકો અને તમારા જીવનને પ્રેરણા મળે. તમે આવતીકાલનું ભવિષ્ય છો દેશનું, તમે નવી પેઢી છો, બરાબર. તો તમારા બધા માટે કંઈક આમાં શીખવા મળે, કંઈક જાણવા મળે, તમે એને એનું જે લક્ષ્ય છે, એનું સંકલ્પ છે, તમે બધા હાંસલ કરો, એમાં આમાંથી કંઈક મેળવો. એ માટે અહીંયા તમને આવા બધા પાઠ ને બધા કાવ્યો ને આ ને તેન, બરાબર, જે બધું આપે છે બધા વિષયમાં, તો સરસ સરસ અહીંયા તમને શું કામ આપે છે. એ આવું તો ઘણું સાહિત્ય છે, બરાબર, આપણા ભારત દેશમાં. તો એમાંથી જે સરસ છે એકદમ એ તમને અહીંયા મૂકવામાં આવ્યું છે. તો આજે આપણે આવું જીવનચરિત્ર પૂજ્ય મોટાનું ભણવાનું છે, જે કલ્પેશ પટેલ લેખિત છે. તો ચાલો પેજ નંબર 79 પર ધ્યાન આપો. સંસ્કૃત ભાષામાં સંતોને પરમ હિતકારી કયા છે? કે સંસ્કૃત ભાષામાં સંતોને એમ કે પરમ હિતકારી, બીજાના હિત માટે કાંઈ કાર્ય કરે. તો વળી આપણા ભાષાના એક કવિએ તો ગાયું છે કે શાંતિ રે પમાડે તેને સંત કહીએ, જે શાંતિ પમાડે માણસને એને સંત કહેવાય, એમ એવું ગાયું છે આપણા કવિએ. સંતો વૃક્ષો જેવા હોય, પોતે તાપવેથી ને બીજાને છાંયડું આપે. કે સંતો છે એમ કે એ વૃક્ષ જેવા હોય છે, પોતે તાપવેથી
અને એમ કે બીજાને છાંયણો આપે છે, પથ્થર મારનારને ફળ આપે છે. આપણે આવી તમારે સુભાષિતો પંક્તિઓને આવી જ ગઈ છે ને, તો અગરબત્તીનું ઉદાહરણ દે છે સંતોનું, અગરબત્તીનું બરાબર. તો અહીંયા જ છે કે જેમ વૃક્ષ છે એમ પોતે ટાપેથીને આપણે છાંયો આપે છે, એમ સંત પણ પોતે દુઃખ વેઠી અને આપણને સુખી કરે છે. પથ્થર મારનારને ફળ આપે છે, ઝાડને આપણે પથ્થર મારી તો ફળ નીચે પડે છે બરાબર. એમ સંતો પણ આપણે એને ગમે એવા દુઃખ આપે પણ એ આપણને સામે સુખ જ આપણે છે, આપણું સારું ઈચ્છે છે. માનવ સેવાનું હિત જેમને અહીંયા વસ્યું હતું એવા એક સંતની અહીં વાત કરવી છે, એનું નામ છે પૂજ્ય મોટા. એવા જેમ કે એક સંતની આપણે વાત કરવી છે કે જેમને માનવ સેવાનું હિત એમના હૈયે વસ્યું હતું, એમના હૃદયમાં એમ કે વસ્યું હતું કે મારે માનવ સેવા જ કરવી, એવા એક સંતની અહીંયા વાત કરવાની છે. આગળ જોઈએ, એ વાત સાચી કે પૂજ્ય મોટા તો એ પાછળથી બન્યા, કે પૂજ્ય મોટા એનું આ જે નામ છે એ તો એ પાછળથી બન્યા, પોતાના ઉમદા કાર્યો થકી બરાબર, પોતાના સારા કાર્યો થકી એ પૂજ્ય મોટા બન્યા. પહેલાં તો તેઓ પણ મારી તમારી જેમ સામાન્ય માણસ હતા, પહેલાં તો કે એ પણ આપણી જેમ સામાન્ય માણસ હતા, માણી અને તમારી જેવા. એમનું બાળપણનું નામ ચુનીલાલ ભગત હતું બરાબર, પૂજ્ય મોટા નામ એને પછી મળ્યું છે. પહેલાં એનું બાળપણનું નામ શું હતું, પહેલાં એ આપણા જેવા સામાન્ય માણસ જ હતા બરાબર નાનપણથી, અને એનું નામ હતું ચુનીલાલ ભગત. વડોદરા જિલ્લામાં આવેલું સાવલી ગામ એમનું વતન. એમનું વતન કયું હતું પૂજ્ય મોટાનું, તો કે વડોદરા જિલ્લામાં આવેલું સાવલી નામનું ગામ બરાબર. એનું બાળપણનું નામ હતું ચુનીલાલ ભગત. ઈસવીસન 1898ના સપ્ટેમ્બર મહિનાની 4 તારીખે જન્મેલા ચુનીલાલના પિતાનો વ્યવસાય રંગાટી કામનો હતો બરાબર. હવે એની જન્મ તારીખ શું છે, તો કે ઈસવીસન 1898ના સપ્ટેમ્બર મહિનાની 4 તારીખે, 4 સપ્ટેમ્બર 1898માં જન્મેલા ચુનીલાલના પિતાને રંગાટી કામનો વ્યવસાય હતો, કલર કામ કરવાનો. એમના દાદા ભાઈચંદ રંગાટી કામ માટે પંથકમાં પ્રખ્યાત હતા. એ પંથક હતો એનો એરિયો બરાબર, એમાં એમ કે પ્રખ્યાત હતા વડોદરા જિલ્લામાં. પરંતુ મનુષ્યના બધા દિવસો કાંઈ સરખા હોય છે, કેમ કે મનુષ્યના બધા દિવસો સરખા જતા નથી. દાદાના અવસાન પછી ઘરની સ્થિતિ એવી કથરી કે ન પૂછો વાત. હવે એના દાદાના અવસાન પછી એમ કે ઘરની સ્થિતિ બગડી ગઈ, કથડી એટલે બગડી ગઈ. ચુનીલાલના પિતા આસારામને ના છૂટકે વતન છોડવું પડ્યું. એનું વતન હતું સાવલી ગામ, એના પિતાનું નામ હતું આસારામ અને દાદાનું નામ હતું ભાઈચંદભાઈ બરાબર. તો એને આસારામને એના દાદાના અવસાન પછી એનું વતન છોડવું પડ્યું, બીજે ક્યાંક જવું પડ્યું કમાવા માટે. પછી પંચમહાલ જિલ્લાના કાલોલમાં એક ઘર ભાડે રાખી ને પરિવાર સાથે રહેવા લાગ્યા. હવે એ લોકો પંચમહાલ જિલ્લાના કાલોલમાં એક ઘર ભાડે રાખવું અને અહીંયા રહેવા માંડ્યા. ચુનીલાલને બીજા ત્રણ ભાઈઓ હતા. ચુનીલાલને પોતે અને એના સિવાય બીજા ત્રણ ભાઈઓ હતા. ચુનીલાલ ભણવામાં વધુ હોશિયાર અને મહેનતુ હતા. એ બધામાં એમ કે પોતે વધારે મહેનતુ અને હોશિયાર હતા. ચુનીલાલના માતા સુરજબા ગામમાં લોકોના ઘરે દળના પાણી કરીને રોટલો રળી લાવે. હવે એનું ગુજરાન તો ચલાવું ને આટલા બધા લોકોનું. આપણે જોયું કે એનું વતન મૂકીને એ લોકોએ પંચમહાલ જિલ્લાના કાલોલમાં એક ઘર ભાડે રાખ્યું, ત્યાં રહેવા માંડ્યા. હવે એના બા હતા સુરજબા, એ લોકોના ઘરે, ગામના લોકોના ઘરે દળના પાણી કરતા અને આમ એનું ગુજરાન ચાલતું હતું. માંડમાંડ કુટુંબનું ગુજરાન માંડમાંડ ચાલતું હતું. એ પણ માંડમાંડ જ એમ. નાનકડા ચુનીલાલ ભારે સમજદાર હતા. હવે નાના એવા ચુનીલાલ હતા, એ એમ કે ભારે સમજદાર. ભણતા જઈને બાને મદદ ન કરી શકાય એને એવો પ્રશ્ન થાય છે કે હું ભણતોય જાઉં ને બાને મદદ પણ કરું, એ મનોમન વિચાર કરે. એક દિવસની વાત છે, એ તેજસ્વી કિશોર તો પહોંચ્યો ઈંટવાડે. હવે એવો મનમાં વિચાર કર્યો. એક દિવસ તો એ ઈંટવાડે પહોંચી ગયા, જે ઈંટોનો ભઠ્ઠો હોય બરાબર. ભઠ્ઠાવાળા સામે છઠ્ઠાથી ઊભો રહીને કહે, મને કામ આપો. ભઠ્ઠાવાળાને એને શું કીધું કે મને કામ આપો. ભઠ્ઠાવાળો તો આભો જ બની ગયો, ભઠ્ઠાવાળો જોઈને આભો બની ગયો કે તું શું કામ કરીશ છોકરા, કે તું શું કામ કરીશ છોકરા, એ કે તારી ઉંમર તો ભણવાની છે બરાબર, કે તારી ઉંમર તો એમ કે હજી ભણવાની છે, તું શું અહીંયા કામ કરીશ અહીંયા, કે ભઠ્ઠામાં કામ કરવું એ તારું કાંઈ કામ નહીં. એ એટલા સમજદાર હતા એમ કે હું પણ કાંઈક ઉપયોગી થાઉં મારી બાને, મારા પપ્પાને, મારા બાપને, એમ કામ માટે ભણતાઈ ગયા અને સાથે સાથે કામ કરવાનું પણ એને મનોમન નક્કી કર્યું. જાનો માનો ઘરે જા, તારાથી ઈંટો નહીં ઉપડે. જો અહીંયા એનો ફોટો પણ આપેલો છે, જોયો તમે, પેજ નંબર 80 ઉપર આવી જાઓ. કહે છે કે ઓલો ભઠ્ઠાવાળો કહે છે કે તું શું કામ કરીશ છોકરા, છાનો માનો ઘરે જા, તારાથી ઈંટો નહીં ઉપરે. પરંતુ આ કિશોર તો જુદી જ માટીનો બનેલો હતો, જરાય મૂંઝાયા વિના બોલ્યો. પણ આ તો એમ કે જાણે આ આ હતા પૂજ્ય મોટા બરાબર ચુનીલાલ, એ તો એમ કે જુદી જ માટીના બનેલા હતા. એ હું બોલ્યા
કે હું ભણું જ છું પણ તમે જ કહો મારે બાને મદદ ન કરવી જોઈએ, બા એકલી થાકી જાય છે, તમે મને ઢીલો ન ગણશો, મારું કામ જોયા પછી કહેજો, કે હું ભણું જ છું બરાબર, તમે જ કહો પણ મારે કે બાને મદદ ન કરવી જોઈએ, બા કે મારી એકલી થાકી જાય છે, તમે મને ઢીલો ન ગણશો, મારું કામ જોયા પછી કે તમે કહેજો એમ. આમ એ કે તમે મને નાનો ન માનો એમ, પહેલાં તમારું કામ જોઈ લ્યો પછી તમે મને કહેજો. આમ ઈંટવાળે ઈંટો ઉપાડવાનું કામ તેણે કરવા માંડ્યું. હવે એને ઓલા ભાઈએ એની દ્રઢ વિશ્વાસ, જો મનમાં સંકલ્પ કરીએ ને તો કોઈ આપણને ના નહીં પાડી શકે એમ ઈંટવાળા ભઠ્ઠાવાળા ભાઈએ એને કામ આપ્યું. આમ ઈંટવાળે ઈંટો ઉપાડવાનું કામ તેણે કરવા માંડ્યું. કોઈ કોઈ વાર કડિયા કામે પણ જતો, હવે કોઈ કોઈ વાર કડિયા કામમાં પણ વયા જતા, અને કપાસના કાલા વીણવાથી માંડીને ખેતરમાં ડાંગર રોપવાનું કામ પણ તેણે હોશે હોશે કર્યું બરાબર. હવે આ એક જ નહીં, ઈંટો ઉપાડવાનું, કડિયા કામ, કપાસના કાલા ફૂલ વીણવાના, પછી ખેતરમાં ડાંગર રોપવાનું, અને આ બધા કામ એને હોશે હોશે એમ કે કર્યા. બાળપણથી જ બીજાને મદદ કરવાની તેની ભાવના, પરિવારમાં પણ સૌની ચિંતા કરવાની એની ટેવને કારણે ચુનીલાલ સદગુણી બન્યો. હવે બાળપણથી જ એની એવી ભાવના હતી કે બીજાને મદદ કરવાની. એને એના બાય એના બીજા ત્રણ ભાઈઓ હતા પણ આને જ કેમ કરી, કે એની એવી બાળપણથી જ એની ટેવ હતી. પરિવારમાં પણ એમ કે એ બધાની ચિંતા કરતા હતા અને એના કારણે ચુનીલાલ છે એ સદગુણી બન્યો એમ, સારા ગુણવાળા. આ એ જેવો મહેનતુ એવો જ ચીવટવાળો હતો. જેવા મહેનતુ હતા એવા જેમ કે એ ચીવટવાળા હતા. જે કામ હાથમાં લે એમાં પોતાનો જીવ રેડી દે બરાબર, એ કામને એ સરસ રીતે પૂરું કરે. એનો જીવ રેડી દેવો એટલે કે કામને એકદમ સરસ રીતે કરવું. એથી ચુનીલાલનું કામ દીપી ઉઠે બરાબર. હવે સારી રીતે કામ કરવામાં આવ્યું હોય ને વેઠ ઉઠાઈ રહ્યું તો એમાં ફેર તો પડે ને. હવે આ પોતાનો એમાં જીવ રેડી દેતા હતા, સરસ રીતે કામ કરતા હતા, એથી ચુનીલાલનું કામ દીપી ઉઠે. બીજી એક ખૂબી પણ ખરી, એનામાં એક બીજી ખૂબી પણ હતી. શું? તો કે ક્યાંય પણ એ જાય કોઈને ભારે ન પડે, બીજાને મદદ કરવા એ હળ પડે તૈયાર. હવે કોઈના પણ ઘરે જાય અથવા તો ક્યાંય પણ એ જાય કોઈના માથે ન પડે બરાબર. એ પોતાના એના ભાગનું કામ, એની મહેનતનું કામ એ કરી જ રહેતા એમ. એ બીજાને મદદ કરવા હળ પડે તૈયાર રહેતા એમ, કે બીજાને મદદ કરવા માટે ગમે ત્યારે એમ કે હર પડ દરેક પડે એ તૈયાર રહેતા. તો આવા એમ કે પૂજ્ય મોટા જેનું નામ હતું ચુનીલાલ બરાબર, તો એ એમ કે આવા હતા એમ. આગળ જોઈએ બીજો ફકરો. ચુનીલાલ મહેનત કરતો ગયો અને ભણતો ગયો. હવે એ જેમ જેમ મોટા થતા ગયા એમ એમ એને મહેનત કરવાનું પણ ચાલુ રાખ્યું. સાઈડમાં પોતે ભણતાએ જાય અને બાને આર્થિક રીતે મદદ કરતા જાય બરાબર. ચાર ધોરણ સુધી એ કાલોલમાં ભણ્યો. ચાર ધોરણ સુધી લોકો પંચમહાલના કાલોલમાં આવી ગયા હતા અહીંયા સુધી અહીંયા ભણ્યા, પરંતુ આગળ ભણવા ક્યાં જવું? હવે અહીંયા બીજી કાંઈ સગવડ નહીં હોય તો એને પ્રશ્ન થયો કે આગળ ભણવા આવે ક્યાં જવું. છેવટે એ ગોધરા ગયો. છેવટે એ ગોધરા ગયા. ભણતા જઈને મહેનત કરવાની પોતાની ટેવને એ વળગી રહ્યો બરાબર. એમ કે ભણતાએ જવું અને મહેનત પણ કરતા જવું, એની આ જે ટેવ હતી એને એ વળગી રહ્યા. એ ટેવ એના ઘરથી દૂર જઈને પણ એ ટેવને એને છોડી નહીં. એક વેપારીને ત્યાં કામે રહ્યો. હવે ચુનીલાલ હતા એ એક વેપારીને ત્યાં કામે રહી ગયા. ચુનીલાલનું કામ જોઈને વેપારી તો રાજીના રેડ થઈ ગયો. હવે આવો સરસ કયાગ્રો છોકરો મળે તો વેપારી તો રાજીનો રેડ થઈ ગયો. આવો કયાગ્રો છોકરો તો એને મળે જ ક્યાંથી, કે આવો છોકરો એને કેમ મળે, આવો સરસ કામ સરસ કરે, ચીવટપૂર્વક કામ કરતા ને. પરંતુ ચુનીલાલને અહીં ન ગોઠ્યું. શું કામ એને ન ગમ્યું? કે કારણ કે વેપારી પોતે જ તોલમાપમાં ઘાલમેલ કરતો હતો. વેપારી હતો એ તોલમાપમાં એમ કે ઘાલમેલ કરતો હતો, એટલે ઓછા વધારે પૈસા લઈ લ્યો હતો અને ઓછો માલ આપતો હતો. એટલું જ નહીં, ચુનીલાલ પણ પોતાની જેમ વર્તે એવું ઈચ્છતો હતો. એમ કે ચુનીલાલ પણ આવું જ કરવા માંડે એવું એમ કે ઈચ્છતો હતો. અને આ કામથી ખુશ હતો વેપારી, એને કાંઈ વાંધો નહોતો, પણ ચુનીલાલને વાંધો હતો. શું કામ? કે એ વેપારી છે એ એમ કે આવી રીતે ઓછું માપ આપતો હતો અને લોકોને એમ કે હેરાન કરતો હતો. ચુનીલાલને આવું ક્યાંથી મંજૂર હોય બરાબર? ચુનીલાલ તો સાચા હતા, એને આવું મંજૂર ન હોય. એ તો સંત સતનો વેપારી બનવા માગતો હતો. હવે એ તો એમ કે સતનો વેપારી બન, એને તો સત્યનો માર્ગ લીધો હતો ને એવો બનવા માગતો હતો. વેપારીની નોકરીને સોમાનભેર છોડીને એને તો પેટલાદનો રસ્તો લીધો. હવે ત્યાંથી એને એમ કે ગોધરાથી એમ કે એને પેટલાદ આવ્યા. વેપારીની નોકરી હતી છોડી દીધી, અને એવું કાંઈ કાર્ય ખોટું નહોતું કરવું, સોમાનભેર છોડી દીધી અને એને પેટલાદનો રસ્તો લીધો. આગળ જોઈએ. પેટલાદમાં ચુનીલાલે આગળનો અભ્યાસ શરૂ કરી દીધો. હવે પેટલાદમાં એને આગળનો અભ્યાસ પાછો ચાલુ કર્યો બરાબર. એમના સદનસીબે અહીં પ્રભાબા નામના એક દયાળુ બહેનની મદદ પણ મળી. હવે એના નસીબ સારા હતા પેટલાદમાં, કે પ્રભાબા નામના એક દયાળુ બહેનની એને એમ કે મદદ મળી ગઈ. સદગુણી ચુનીલાલ પ્રભાબાના પરિવારના દૂધમાં સાકર ભળે એમ ભળી ગયા.
સદગુણી તો હતા, સારા ગુણ હતા, સારા આચાર વિચાર હતા. એના પરિવારમાં દૂધમાં જેમ સાકર ભળે એમી પ્રભાબા બેન હતા, એના ઘરમાં એમ કે ભળી ગયા. ભણતા ભણતા પણ તેઓ પ્રભાબાના ઘરના નાના મોટા કામોમાં મદદરૂપ થતા, એમ કે એના ઘરમાં જ રહેવા માંડ્યા. અહીં ભણતાય જતા અને ઓલા પ્રભાબા હતા એના ઘરના નાના મોટા કામો કરવામાં પણ મદદરૂપ થતા. નસીબાદ એનું પાંદરું ખસવા લાગ્યું હોય એમ અહીં ચુનીલાલને શિક્ષકો અને આચાર્યની મદદ પણ મળવા લાગી. હવે બધા નસીબ બધું વાર સરખું નથી હોતું, એમ એનું આ નસીબાદ એનું પાંદરું છે એ ખસવા માંડ્યું અને એમ કે એને શિક્ષકોની પેટલાદમાં અને આચાર્યની પણ મદદ મળવા લાગી. વળી જાનકીદાસ જેવા સંતનું હુંફાળું સાનિધ્ય પણ એમને સાંપડ્યું. હવે જાનકીદાસ નામના સંત હતા એનું હુંફાળું સાનિધ્ય પણ એ પણ એને પ્રેમથી રાખવા માંડ્યા. ઈસવીસન 1919માં ચુનીલાલે મેટ્રિકની પરીક્ષા સારા ગુણથી પાસ કરી. હવે એને મેટ્રિકની પરીક્ષા એમ કે સારા માર્ક્સથી પાસ કરી. ક્યારે? 1919માં. ગણિત, સંસ્કૃત અને માતૃભાષામાં તો વણી એમણે 70%થી વધુ ગુણ મેળવ્યા હતા. જો એના ઘરથી દૂર રહીને ભણતા હતા અને સાથે કામે કરતા હતા તોય આવું સારું રિઝલ્ટ એમ. ગણિત, સંસ્કૃત અને માતૃભાષામાં એટલે કે ગુજરાતી આપણી ભાષા એમાં તો એને 70%થી વધારે ગુણ એમ કે મેળવ્યા હતા. કોલેજનું શિક્ષણ મેળવેલા ચુનીલાલ વડોદરા ગયા. હવે એ વડોદરા ગયા, કોલેજ પૂરી કરી લીધી અહીંયા બરાબર ત્યાં સુધી, અને હવે આગળ ભણવા માટે વડોદરા ગયા. વડોદરામાં રહેવાની વ્યવસ્થા તો જેમ તેમ કરીને થઈ શકી બરાબર, જેમ તેમ કરીને રહેવાની વ્યવસ્થા થઈ શકી. પરંતુ જમવાનો પ્રશ્ન મોટો હતો. જમવા પણ જોઈએ ને 3 ટાઈમ, એનો પ્રશ્ન મોટો હતો. જમવા માટે તેઓ માંડવી વિસ્તારની વૈષ્ણવોની હવેલીએ ચાલતા જતા. બરાબર, માંડવી વિસ્તાર આવ્યો હતો વડોદરામાં, ત્યાં જે વૈષ્ણવની હવેલી હતી ત્યાં ચાલતા જતા આમ પાર વિનાના દુઃખો વેઠીને તેઓ બીએના છેલ્લા વર્ષમાં પહોંચ્યા. આમ એમ કે પાર વગરના દુઃખ વેઠી અને એ બીએના એટલે કે કોલેજના એમ કે છેલ્લા વર્ષમાં એમ કે પહોંચ્યા. એમ ઘણા બધા એને એમ કે દુઃખો સહન કર્યા. તો આ એમ કે આપણે જોયું કે કેવી કેવી રીતે જોઈએ ને, આપ તમે બધા પાસે તો કેવા બધા સાધનો છે, બધી સરસ સગવડ છે, તમને કોઈ કાંઈ પ્રોબ્લેમ નથી, કાંઈ મુશ્કેલી નથી, તોય તમારે ભણવામાં પ્રોબ્લેમ આવે છે. તો જે આવા જે લોકો છે સંતો આવા, એના જીવનમાં જો કેવા કેવા કેવી કેવી મુશ્કેલી આવી, કેવા કેવા પ્રોબ્લેમ આવ્યા, તો પણ એ આગળ વધ્યા ને, બરાબર. એ આ શીખવાનું છે આ પાઠમાંથી, બરાબર. ચાલો આગળ જોઈએ. પેજ નંબર 81 પર, એ સમયગાળામાં જ મહાત્મા ગાંધીજીના નેતૃત્વ હેઠળ આઝાદી માટેનો સત્યાગ્રહ શરૂ થયો. હવે એ જ ટાઈમમાં નેતૃત્વ આઝાદીની ચળવળ ચાલતી હતી, બરાબર. કોનું નેતૃત્વ હતું? ગાંધીજીનું. તો આઝાદી માટેનો જે સત્યાગ્રહ શરૂ થયો, ચુનીલાલ પણ દેશ સેવા કરવા માંગતા હતા. હવે ચુનીલાલને પણ એમ કે દેશ સેવા કરવી હતી. આઝાદીના જંગમાં એમણે જંપ લાવ્યું. હવે એ આઝાદીના જંગ લડત ચાલતું હતી એમાં એને પણ એમ કે જંપ લાવ્યું, પરંતુ તેમને સિરે કુટુંબની જવાબદારી હતી. પણ એમ કે એના સિરે એના ઉપર જવાબદારી હતી કુટુંબના પાલન પોષણ કરવાની. પોતે સારું ભણી ગણી લે તો જ કુટુંબને ઉપયોગી થઈ શકે એમ હતા. જો પોતે કંઈક સારું ભણી ગણીને સારી નોકરી મળે, બરાબર, સારું ભણે તો એને તોય કુટુંબને ઉપયોગી થઈ શકે એમ હતું. તો સામે પક્ષ ભારત માતાનો પોકાર સાંભળીને જગમાં કૂદી પડવાનો ઉમોરકો પણ ઉઠતો હતો. તો સામે ભારત માતાનો પોકાર હતો ને, આપણો દેશ અંગ્રેજોના હાથમાં હતો, બરાબર, દેશને આઝાદ કરવાનો હતો. તો ભારત માતાનો પોકાર સાંભળી અને જંગમાં એને કૂદી પડવાનો ઉમરકો પણ ઉઠતો હતો, બેય હતું. ચુનીલાલે મનોમંથન કર્યું, ખૂબ જ વિચાર્યું, અંતે સ્વાર્થ સામે પરમાર્થ જીત્યો. હવે એના કુટુંબનું પાલન પોષણ કરવું એનો સ્વાર્થ હતો અને દેશ સત્યાગ્રહ માટે, દેશની આઝાદી માટે લડવું એ પરમાર્થ હતો, બરાબર. એટલે બીજાના માટે કાર્ય કરવું, દેશ માટે કાર્ય કરવું, તો એની સામે પરમાર્થની જીત થઈ. ચુનીલાલ દેશ સેવામાં લાગી ગયા. જોકે કુટુંબને યથાશક્તિ મદદ કરવાનું તો એ ન જ ચૂક્યા, બરાબર. હવે એમ કે એ કુટુંબને તો ભૂલ્યા જ નહીં, યથાશક્તિ જેમ બનતી એવી મદદ કરતા રહેતા અને એ દેશની સેવામાં એમ કે લાગી ગયા. આગળનો ફકરો જોઈએ. પછી તો ચુનીલાલ ગાંધીજીએ સ્થાપેલી ગુજરાત વિદ્યાપીઠમાં જોડાયા, બરાબર. હવે ચુનીલાલ છે એ ગાંધીજીએ સ્થાપેલી ગુજરાત વિદ્યાપીઠમાં જોડાઈ ગયા, બરાબર. નાના મોટા કામો કરીને તેઓ પોતાના રહેવા જમવાનો ખર્ચો કાઢી લેતા. પોતાનો ખર્ચો એ કાઢવો પડે ને, રહેવા જમવાનો તો, બરાબર, બીજો કાંઈ ખર્ચો ન કરે. તો એમાં નાના મોટા કામ કરી અને આ ખર્ચો એમ કે કાઢવા માંડ્યા.
ઘણી વાર તો ચુનીલાલ ચણા મમરા ફાંકીને ચલાવી લેતા, ઘણી વાર તો એમ કે કાંઈ ન હોય તો ચણા અને મમરા ખાઈને પણ એમ કે ચલાવી લેતા. દેશ સેવા કરતાં કરતાં એમને ભણવાનું ચાલુ રાખ્યું. દેશની સેવા તો ચાલુ રાખી પણ ભણવાનું પણ એમને ચાલુ રાખ્યું. એ વખતનું એમનું નોંધપાત્ર કામ તે હરિજન સેવાનું હતું. નોંધપાત્ર, નોંધ લઈ શકાય એવું કામ એનું કયું હતું? તો કે હરિજન લોકોની સેવા કરવાનું. ધીમે ધીમે એમનું મન ભક્તિ ભણી ઢણવા લાગ્યું. ધીમે ધીમે એનું મન એમ કે ભક્તિમાં પણ વળવા માંડ્યું, ભગવાનની ભક્તિ કરવામાં. શરીરનું સ્વાસ્થ્ય પણ વારંવાર લથડવા લાગ્યું. હવે જુઓ, એનું શરીરનું સ્વાસ્થ્ય પણ થોડાક ટાઈમ માટે ખરાબ રહેવા માંડ્યું, બરાબર, લથડવા માંડ્યું. માંદગીની સ્થિતિમાં તેઓ પ્રાર્થનામાં લીન થઈ જતા, ભગવાન મારી સાથે છે એવો ભાવ તેઓ સતત અનુભવતા. હવે એની માંદગી હતી, એવી સ્થિતિ હતી ત્યારે એ ભગવાનની પ્રાર્થનામાં લીન થઈ જતા અને એ સતત એમ જ કહેતા કે ભગવાન મારી સાથે છે એવો ભાવ અનુભવતા. એમ સતત ધર્મ સાધનામાં લીન રહેતા ચુનીલાલે દિવસોમાં જ બાલયોગીજી મહારાજના સંપર્કમાં આવ્યા, બરાબર. હવે આ ધર્મ સાધનામાં લીન રહેતા ચુનીલાલ એ દિવસોમાં બાલયોગીજી મહારાજના સંપર્કમાં આવ્યા. તેમણે ચુનીલાલને ઈસવીસન 1924માં વસંત પંચમીના દિવસે દીક્ષા આપી. હવે એને દીક્ષા લઈ લીધી, બરાબર, બાલયોગીજી મહારાજ પાસે. હવેથી તેઓ પૂજ્ય બન્યા. અહીંથી તેનું નામ ચુનીલાલમાંથી શું બન્યું? પૂજ્ય મોટા. બાલયોગીજીની પ્રેરણાથી તેઓ મધ્યપ્રદેશના સાયખાડા ગામે રહેતા ધૂણીવાળા દાદા કેશવાનંદજીના શરણે ગયા. હવે બાલયોગીજીની પ્રેરણાથી જે મધ્યપ્રદેશમાં સાયખેડા ગામે ધૂણીવાળા દાદા કેશવાનંદજી હતા એના શરણે ગયા. ગુરુ કેશવાનંદજીએ એમને ઉપદેશ આપ્યો. શું આપ્યું? એમના ગુરુ એને બનાવ્યા, કેશવાનંદજીને, બરાબર, મધ્યપ્રદેશના સાયખેડાના ગુરુ હતા એને. એ પછી તો પૂજ્ય મોટાએ મનુષ્યના મનનો મેલ ધોઈને એને સંસ્કારિત કરવાનો જાણે ભેક પહેરી લીધો. હવે પછી તો એને જાણે કે મનુષ્યના મનનો મેલ છે એ ધોઈ અને એને સંસ્કારિત કેવી રીતે કરવું એનો જાણે કે ભેક પહેરી લીધો. એની એમ કે એક દીક્ષા લઈ લીધી. પાણીમાં રહીને જે રીતે કમળ પોતાની સુગંધ ફેલાવે અને સરોવરની શોભા વધારે, એ રીતે પૂજ્ય મોટાએ પણ સંસારમાં રહીને માનવ જીવનને સુખી અને ઉન્નત બનાવવાનો ઉદ્યમ આદર્યો. કેમ કે પાણીમાં રહીને જેમ કમળ છે, બરાબર, એની શોભા વધારે છે, એમ આ પૂજ્ય મોટાએ પણ માનવ જીવનને સુખી કરવાનો અને ઉન્નત બનાવવાનો ઉદ્યમ એમ કે આદર્યો. ઉદ્યમ એટલે મહેનત આદરી. સામાજિક અને આધ્યાત્મિક પ્રવૃત્તિઓ માટે તેમણે નડિયાદમાં તેમજ સુરત પાસેના ગામ રાંદેરમાં હરિઓમ આશ્રમની સ્થાપના કરી, બરાબર. સામાજિક અને આધ્યાત્મિક પ્રવૃત્તિ કરી શકે લોકો એટલે એમણે નડિયાદમાં તેમજ સુરત પાસેના ગામ રાંદેરમાં હરિઓમ આશ્રમની એમ કે સ્થાપના કરી. તો એમણે આવા આવા કાર્યો કર્યા અને એમને પૂજ્ય મોટા બહેના બાલયોગીજી મહારાજ પાસેથી દીક્ષા લઈ લીધી, બરાબર, અને મધ્યપ્રદેશના સાયખેડામાં એમ કે કેશવાનંદજીના શરણે ગયા. આગળ જોઈએ, પેજ નંબર 81 ઉપર જ. પૂજ્ય મોટાએ મૌનનો ભારે મહિમા કહ્યો. હવે એને મૌનનો ભારે મહિમા કહ્યો કે તમે તમારી શક્તિ છે બોલીને ન બગાડો, મૌન રહ્યો એમ. અને નામ વળી નામ સ્મરણ દ્વારા પ્રભુની ઉપાસના કરવા સૌને પ્રેરણા આપી. શું કે ખાલી પૂજા કરવાથી જ નહીં પણ ભગવાનનું નામ લેવાથી પણ એની ઉપાસના કરી કહેવાય ને, આપણે સતત મનમાં ને મનમાં ભગવાનનું નામ રટણ કરીએ એની એને એમ કે સૌને પ્રેરણા આપી કે તમે એવું કરો એમ. પૂજ્ય મોટાનું એક ઉમદા કાર્ય તો કદી નહીં ભૂલાય, એમ કે એક ઉમદા એક એવું સારું કાર્ય તો ક્યારેય નહીં ભૂલાય. ક્યું? તો કે બાળકો સારી રીતે ભણી શકે તે માટે એમણે પ્રાથમિક શાળાઓના અસંખ્ય ઓરડિયા બંધાવ્યા. જો એ સારું જ કાર્ય કહેવાય ને, લોકોને શિક્ષિત કરીએ તો જ એનામાં સંસ્કાર આવે, બરાબર. તો બાળકો એ કે સારી રીતે ભણી શકે એને પ્રાથમિક શાળાના અસંખ્ય ઘણા બધા ઓરડાઓ બંધાવ્યા ગામોગામ. 60-70 વર્ષ પહેલાં સાચે જે બહુ મોટું અને ઉમદા કાર્ય ગણાય. આજથી 60-70 વર્ષ પહેલાં જ્યારે આટલું બધું શિક્ષણનું મહત્ત્વ નહોતું ત્યારે તો આ કાર્ય બહુ મોટું અને એમ કે ઉમદા કાર્ય ગણાય. એવી જ રીતે જ્ઞાનની પ્રવૃત્તિઓને વેગ મળે એ માટે પારિતોષિકો પુરસ્કારો પણ શરૂ કર્યા, બરાબર. હવે જ્ઞાનની પ્રવૃત્તિને વેગ મળે એટલા માટે કે જે વિદ્યાર્થી સારા નંબરે પાસ થાય એના માટે પારિતોષિક અને પુરસ્કાર પણ એમ કે એને શરૂ કર્યા. જ્ઞાન ગંગોત્રી જેવા પ્રકાશનો પણ એમના દ્વારા જ થયા. આ પ્રકાશન બહાર પડે, બરાબર, જ્ઞાન ગંગોત્રીનું એક નામનું એક પ્રકાશન પણ એમને જ બહાર પાડ્યું. સમાજનો ઉત્કર્ષ થાય, મનુષ્યમાં સાહસ, સહકાર, ત્યાગ અને ઓદાર્ય જેવા ગુણો વિકસે તે માટે પૂજ્ય મોટા સતત પ્રયત્નો કરતા રહ્યા. શું કીધું? કે સમાજનો ઉત્કર્ષ થાય, બરાબર, સમાજ છે એ આગળ વધે, મનુષ્યમાં સાહસ, સહકાર, ત્યાગ અને ઓદાર્ય જેવા ગુણો વિકસે તે માટે આ પૂજ્ય મોટા છે સતત એમ કે પ્રયત્ન કરતા રહ્યા. એમની મહાનતા તો જુઓ. હવે કહે છે કે એની મહાનતા તો એમ કે જુઓ કે પરોપકારના અસંખ્ય કાર્યો કરવા છતાં એમણે નામની ખેવના ન રાખી, બરાબર, એ પોતાના નામની ખેવના ન રાખી. પરોપકાર એટલે બીજાનું
ઉપકાર કરવા એમ એનું અસંખ્ય એવા કાર્યો કર્યા આવા તો એણે, પણ છતાં એને પોતાનું કંઈ ઇનામ આગળ આવે એની ખેવના ઝંખના ખેવના એટલે ઝંખના ઈચ્છા ન રાખી. એટલું જ નહીં, પોતાના દેહવસાન પછી પણ પોતાનું સ્મારક ન બને એ માટે પણ પૂજ્ય મોટા સાવધાન રહ્યા. જો કે પોતાના દેહ અવસાન એટલે કે પોતે પોતાનું મૃત્યુ થાય અવસાન થાય પછી પણ એનું કંઈક સ્મારક ન બને એ માટે પણ એ સાવધાન રહ્યા કે મારે લોકોને એવું દેખાડવું નથી કે આમ કરીને ગયા એમ. પોતાનું નામની એને ઝંખના નહોતી, લોકોનું જીવન સુખમય બને એ દિશામાં તેઓ સતત કાર્યરત રહ્યા. બરાબર, એ જ દિશામાં એને એક જ લક્ષ્ય હતું કે લોકોને મદદ કરવી, લોકોનું જીવન સુખમય બને. બરાબર, એ સતત એમાં કાર્યરત રહ્યા. દેહ એમને માટે સાચા અર્થમાં ધર્મ સમાન હતો. દેહ એનું દેહ એટલે કે એનું શરીર હતું એ એમ કે સાચા અર્થમાં એની માટે ધર્મ એનો સમાન હતો એમ. 23 જુલાઈ 1976 દિવસે મહીસાગરને કાંઠે ફાજલપુલમાં પૂજ્ય મોટાએ દેહત્યાગ કર્યો. બરાબર, 23 જુલાઈ 1976 દિવસે મહીસાગરના કાંઠે ફાજલપુરમાં પૂજ્ય મોટાએ દેહનો ત્યાગ કર્યો એટલે કે એનું અવસાન થયું. તેઓ ભલે દેહથી આપણો સાથ છોડી ગયા, શું કહે છે કે શરીરથી આપણી સાથે નથી, બરાબર, દેહથી આપણો સાથ છોડી ગયા, પરંતુ તેમ પોતાના ઉત્તમ વિચારો અને ઉમદા કાર્યો, પોતાના ઉત્તમ વિચારો સારા વિચારો અને સારા કાર્યોનો વારસો આપણા સૌ સારું મૂકતા ગયા. એનો જે વારસો છે એમાંથી કંઈક શીખવાનું આપણે જે છે એ એમ કે આપણા માટે મૂકતા ગયા છે. પોતાના પરોપકારના કાર્યો થકી મોટા બનેલા મહાપુરુષને હૃદયપૂર્વકના વંદન હજો. કે પોતાના પરોપકારના કાર્યો થકી મોટા, જો પૂજ્ય મોટા બરાબર, એના નામ જેવા જેનામાં ગુણ છે ને, તો એના પરોપકારના ગુણ થકી જે મોટા બનેલા આ મહાપુરુષને એમ કે હૃદયપૂર્વકના વંદન હજો એમ. એને હૃદયપૂર્વકના એમ કે વંદન કરીએ આપણે. તો મિત્રો, આ પૂજ્ય મોટા એ પાઠ આપણે જોયો. બરાબર, આવતા લેક્ચરમાં ફરી મળીશું. અસ્તુ, જય હિન્દ.